બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી થઈ રહેલા વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદના પગલે ખેડૂતોના પાકમાં ફૂગ આવી જતા ખેતીમાં નુકસાનની દહેશત સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક નુકસાનની માર ખાઈ રહ્યા છે. સૌપ્રથમ કમોસમી વરસાદ, ત્યારબાદ તીડ અને કોરોનાના લીધે લોકડાઉન અને હવે વરસાદ નવી મુસીબત લઈને આવ્યો છે. ચોમાસુ વાવેતર કર્યા બાદ ખેડૂતોનો પાક તૈયાર થવાની તૈયારી છે ત્યારે છેલ્લા 15 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાવાના લીધે સૂર્યપ્રકાશના અભાવે ખેડૂતોના ચોમાસુ વાવેતરને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તાજેતરમાં જે વરસાદ થયો છે એના કારણે ખેતીમાં હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો નુકસાન કહેવાય, કારણ કે છેલ્લા 15 દિવસથી વરસાદ ચાલુ રહે છે અને તમામ શાકભાજીના પાક બળી ગયા છે. વરસાદ અમુક થોડા સમય પહેલાં ખારો વરસાદ પણ વરસ્યો હતો, એના કારણે શાકભાજીના પાક બળી ગયા હતા અને જે આ મગફળી અને બીજા બધા પાકો છે એની અંદર ફૂગનો પ્રશ્ન ખૂબ જ વધી ગયા છે અને એના કારણે મગફળીની અંદર નુકસાન થઈ રહ્યું છે. અને હવે વરસાદ જો રહી જાય અને થોડી ગેપ આપે અને સૂર્યપ્રકાશ ખૂબ જ દેખાય તો કદાચ આ જે મગફળીના પાકો બધા બચી જાય, નહીતર ખેડૂતને નુકસાન વેઠવવાનો વારો આવશે.